ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસમાં ફરી એકવાર રાજકીય વોર શરૂ થયો, જેમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કરશન બારડે રાજેશ ચુડાસમા અને વિમલ ચુડાસમા પર બળાપો કાઢ્યો તો આ સાથે તેમના પર મોટા આક્ષેપ પણ લગાવાયા છે, જેથી ફરી એકવાર જિલ્લામાં રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. જિલ્લામાં આંતરિક વિખવાદ બાદ બે મોટા નેતાઓના જૂથો આમને સામને આવી ગયા છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કરશન બારડે આરોપ લગાવ્યો છે કે ધારાસભ્ય વિમલ ચુડાસમા ચૂંટણી આવે એટલે નાસી જાય છે, અંદરખાને ભાજપની મદદ પણ કરે છે, તેમજ જિલ્લામાં ભાજપ સાંસદ અને કોંગ્રેસ ધારાસભ્ય વિમલ ચુડાસમા વચ્ચે સાંઠગાંઠ ચાલી રહી હોવાનો આરોપ પણ તેમણે લગાવ્યો. વધુમાં તેમણે કહ્યું કે રાજેશ ચુડાસમા અને વિમલ ચુડાસમા બંને ચોરવાડના છે. જિલ્લામાં વેરાવળ તાલુકામાં ભાજપમાંથી કોઈ ચૂંટણી લડે તો રાજેશ ચુડાસમા મદદ નથી કરતા, કોંગ્રેસમાંથી કોઈ ચૂંટણી લડે તો તેને વિમલ ચુડાસમા મદદ નથી કરતા. આનો અર્થ એ થાય છે કે બંને વચ્ચે સાંઠગાંઠ ચાલે છે. ઉલ્લેખનીય છે કે ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ગજગ્રહ ચાલી રહ્યો છે. તેવામાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કરશન બારડના આ નિવેદન બાદ ગીર સોમનાથ જિલ્લાના રાજકારણમાં ગરમાવો વધ્યો છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.